हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तमने नवी नवी वार्ता, नवी नवी कविता अने पाठो शीखवानी मजा आवे छे ने? हाँ, तो फ्रेंड्स, तमे जोक्स सांभळो छो? आ जोक्स सांभळवानी केवी मजा पड़े छे, हसवानी मजा आवे छे ने? तो आजे आपणे आवा एक बे किस्सा सांभळीशुं। फ्रेंड्स, आ अकबर अने बीरबल, तेने तो तमे ओळखो छो ने? हाँ, તમે અકબર અને બિરબલના ઘણા બધા કિસ્સા સાંભળ્યા હશે, બરાબર ને? તો આજે આપણે એક કિસ્સો સાંભળીએ। એકવાર શું થાય છે, રાજા અકબર અને એમની બેગમ એટલે કે તેમની રાણી બગીચામાં બેઠેલા હોય છે। રાજા અકબર કેરી મંગાવે છે। અકબર અને તેની રાણી બગીચામાં બેસીને કેરી ખાતા હોય છે, ત્યારે આ રાજા અકબર જે છે ને તે શું કરે છે, કેરીઓ ખાય છે અને તેના છોતરા અને ગોતરા બધા બેગમના પગમાં નાખ્યા કરે છે। બેગમ આ જોયા કરે છે પણ કશું બોલતા નથી। ત્યાં થોડી વારમાં બીરબલ આવે છે। બીરબલ આવે છે એટલે રાજા બીરબલને કહે છે, જોની આ રાણી કેટલી બધી ખાઉધરી છે, કેટલી બધી કેરીઓ ખાઈ ગઈ અને છોતરા અને ગોટલાનો તો ઢગલો વાળી દીધો, એમ કરીને ખૂબ હસે છે। ત્યારે બીરબલ સમજી જાય છે કે આ રાજા મસ્કરી કરી રહ્યા છે, રાણી તો કશું બોલી નથી શકતી, એ તો શરમથી નીચું જોઈ જાય છે। પણ બીરબલ રાણી વતી જવાબ આપે છે, તે રાજાને કહે છે કે હા, રાણીને કેરી બહુ ભાવે છે, એમને કેરી વધારે ખાધી, પણ તમે તો એના કરતા પણ વધારે ખાઉધરા છો, તમે તો કેરીની સાથે સાથે ગોટલા અને છોતરા પણ ખાઈ ગયા, આમ કહીને ખૂબ હસે છે। તો મજા આવી ને ફ્રેન્ડ્સ? તો એવો જ બીજો એક કિસ્સો છે, મોલાના નસરુદ્દીન, તમે કદાચ આના સાંભળ્યું હશે। તો જે આ મોલાના હતા તે એકવાર શું કરે છે, ગધેડાની ખરીદી કરવા માટે બીજા શહેરમાં જાય છે। ત્યાં બજારમાં જાય છે અને 10 ગધેડા ખરીદે છે અને ત્યાંથી ફરી પાછા પોતાના ગામ ફરે છે। તો રસ્તામાં તે એક ગધેડાની ઉપર બેસી જાય છે। હવે રસ્તામાં જયારે એ આવતા હોય છે ત્યારે એમને મનમાં વિચાર આવે છે કે લાવને એકવાર ગધેડાને ગણી લઉં, બધા બરાબર તો છે ને? તો એ ગણે છે, ગધેડા ઉપર બેઠા બેઠા ગણે છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 જ થયા, એ તો ગધેડા ઉપરથી નીચે ઉતરી જાય છે અને ફરીથી ગણે છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, આ વખતે 10 થયા, હા બરાબર જ છે, એમ વિચારીને એટો ફરીથી ગધેડા ઉપર બેસી જાય છે અને આગળ જાય છે। આગળ થોડા રસ્તે જાય છે ત્યાં ફરી એમના મનમાં શંકા થાય છે કે ગધેડા ક્યાંક ઓછા તો નથી થઈ ગયા ને? એ તો ફરીથી ગણતરી કરે છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, અરે ફરીથી 9 થઈ ગયા, એ તો ફરીથી ગધેડા ઉપરથી નીચે ઉતરી જાય છે અને ફરી બધા ગધેડાને ગણે છે, તો આ વખતે 10 થાય છે, એ તો માથું ખંજવાળે છે અને ફરી ગધેડા ઉપર બેસી જાય છે। તો ફ્રેન્ડ્સ, જોયો તમે, આ જ્યારે ગધેડા ઉપર બેસીને મોલા ગધેડાને ગણતા હતા ત્યારે પોતે જે ગધેડા ઉપર બેઠા હતા ને તે ગધેડાને ગણતા જ નહીં હતા, એટલે 9 થતા હતા, અને જ્યારે ગધેડા ઉપરથી નીચે ઉતરી જતા હતા અને પછી ગણતરી કરતા હતા તો બધા ગધેડાને ગણતા હતા એટલે 10 થતા હતા, તો હતા ને રમુજી મોલાના, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવા ઘણા બધા કિસ્સા આપણી સાથે પણ બનતા હોય છે। ક્યારેક આપણે ઘરમાં રમતા હોઈએ કે બગીચામાં રમતા હોઈએ અને કોઈ દોડતું દોડતું આવે અને જોરમાં લપસી જાય અને પડી જાય છે, તો આપણે બધા કેવા ખડખડાટ હસવા લાગીએ છીએ, હસીએ છીએ ને? હા, તો એવી જ રીતે ક્યારેક એવું પણ બને છે કે આપણે સ્કૂલમાં બેઠા છીએ, ટીચર બધા વિદ્યાર્થીને શાંતિથી બેસવા માટે કહે છે, બધા શાંત થઈને બેસી પણ જાય છે અને અચાનક જ
કોઈને જોરમાં છીંક આવે છે એટલે આપણે બધા ફરી હસવા લાગીએ છીએ. હસીએ છીએ ને તો આવું ક્યારેક બોલવામાં પણ થાય છે. મમ્મીની જગ્યાએ પપ્પા, પપ્પાની જગ્યાએ મમ્મી, એવા ઊંધા ચત્તા શબ્દો બોલાઈ જાય અને આપણે પછી હસીએ છીએ. તો આવા જ હાસ્યને લગતો એક પાઠ આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવ્યો છે કે જેમાં આપણને હસવાની ખૂબ જ મજા પડશે. તો ફ્રેન્ડ્સ, આ પાઠના જે લેખક છે તેમનું નામ છે જ્યોતિન્દ્ર દવે. ફ્રેન્ડ્સ, આ જે લેખક હતા ને જ્યોતિન્દ્રભાઈ, તેઓ ખૂબ જ મજાકિયા હતા. તેઓ પોતાની આસપાસ જે કઈ પણ પ્રસંગ બને એમાંથી પણ હસવાનું શોધી જ કાઢતા અને તેઓ પોતાની આસપાસ રહેતા લોકોની તો મજાક ઉડાવતા જ સાથે સાથે પોતાની પણ મજાક ઉડાવતા. તેઓ શરીરે એકદમ પાતળા હતા. જો આ જ્યોતિન્દ્રભાઈ નો ફોટો છે તો તેઓ કહેતા કે હું તો એટલો પાતળો છું, એટલો પાતળો છું કે જો પવન ખૂબ ઝડપથી વાય ને તો હું તો ઉડી જ જાઉં. તેથી હું તો ક્યારે પણ અગાસીમાં જતો જ નથી અને જાઉં તો એક લાકડાને મજબૂતી પકડી રાખું છું. તો આવી રીતે ખૂબ જ મજાક કરતા હતા. આવા રોજબરોજના એમના જીવનના બનેલા પ્રસંગમાંથી તેઓ હાસ્યની પણ લખી નાખતા હતા. તો એક આવો જ પ્રસંગ આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યો છે, પાઠ 5, સરડીના પ્રતાપે. તો ચાલો આપણે તે જોઈએ. મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ જે ભાષામાં લખાયો છે તે ભાષા ખૂબ જ પહેલાના જમાનાના લોકો વાપરતા હતા. અહીં લેખક કંઈક એવું કહેવા માંગે છે કે તેમણે એક ભાઈને મળવા જવાનું હતું કોઈક કામ માટે. એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર નહોતી. તો ફ્રેન્ડ્સ, અહીં લેખક ખૂબ જ મજાકિયા છે. તે એવું કહેવા માંગે છે કે જે પેલા ભાઈને એમણે મળવા જવાનું હતું ને તો એમની કાનની જે ઇન્દ્રિય હતી તે ઓછું કામ કરતી હતી. એટલે કે જેમ આપણી પાંચેય ઇન્દ્રિય કામ કરે છે ને તો તેમાં તેમનું કાન કંઈક ઓછું કામ કરતું હતું. એટલે કે તેમણે કાનથી બરાબર સાંભળી શકાતું હતું નહીં. એ વાતની લેખકને નહીં ખબર હતી. તે દિવસે હવામાં શરડી હતી, એટલે કે ત્યારે એવું વાતાવરણ હોય છે જેથી શરડી ખૂબ જ જલ્દી થઈ જાય. ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરડીને વધારે હોય છે. અહીં લેખક એવું કહે છે કે જેમ બીજા બધા રોગ તરત જ નથી થઈ જતા, પણ શરડી એક એવો રોગ છે કે તે ગમે ત્યારે ગમે તેને થઈ જાય છે. એટલે કે જાણે એને ગળે પડવાની ટેવ છે કે કોઈની પણ સાથે આવી જાય, તો એ જાણીતું છે. અને તેમાં એ મારા કંઠ માટે શરડીને અસલથી પક્ષપાત છે. એટલે લેખક એવું કહે છે તેમાં પણ મારું તો ગરું એવું છે કે જલ્દીથી જ શરડી થઈ જાય છે, એટલે એમને કાયમ શરડી રહેતી હશે. એટલે તે દિવસે ગરામાં શરડી ને મગજમાં ગરમી, કંઠ બેઠેલો ને મગજ તપેલું, એવી કાંઈક મારી સ્થિતિ હતી. એટલે લેખક એવું કહે છે કે તે દિવસે જ્યારે પેલા ભાઈને મળવા જવાનું થયું ત્યારે લેખકને શરડી થયેલી હતી. એમનો અવાજ બેસી ગયેલો હતો અને માથું તપી ગયેલું હતું. તો એવી સ્થિતિમાં પેલા ભાઈને એ મળવા જાય છે. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરડીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા. લેખક એવું કહે છે કે હું જ્યારે પેલા ભાઈને મળવા ગયો ત્યારે મારો અવાજ એકદમ ઊંધો ઉતરી ગયેલો, એટલે કે બેસી ગયેલો હતો, એટલે કે જોરથી બોલી પણ શકાતું હતું નહીં. અને સામે પેલા ભાઈને પણ શરદી થયેલી હતી અને તેના કારણે તેમને કાનથી એમ તો ઓછું જ સંભળાતું હતું અને શરદીથી તેમના કાન હજી વધારે નબળા પડી ગયા હતા, એટલે કે બિલકુલ પણ સાંભળી શકાતું હતું નહીં. તો આવી સ્થિતિમાં લેખક નથી વ્યવસ્થિત બોલી શકતા અને પેલા ભાઈ નથી વ્યવસ્થિત સાંભળી શકતા. તો એવી સ્થિતિમાં બંને મળે છે ત્યારે તેમની વચ્ચે જે વાતચીત થાય છે, અમારી વચ્ચે શો સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી. તે તેમને યાદ હોતો નથી, પણ તે કંઈક આ પ્રમાણે હતો. મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો, આજ કંઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને?
એટલે કે લેખક જ્યારે પેલા ભાઈના ઘરે જાય છે ત્યારે એ ભાઈ લેખકનું સ્વાગત કરે છે, એમને આવકારે છે અને બોલે છે, ઓહો આજે આ તરફ ક્યાંથી આવ્યા, કેમ તમારી તબિયત તો સારી છે ને, આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. ત્યારે લેખક પેલા ભાઈને એવું કહે છે કે તમારું થોડું કામ હતું, મારી તબિયત સારી છે, થોડી શરદી થયેલી છે, બાકી બીજી બધી રીતે સારું છે. તો વિદ્યાર્થી મિત્રો, લેખક જ્યારે પેલા ભાઈના ઘરે જાય છે ત્યારે તે લેખકને આવકાર આપે છે અને તેમની તબિયત પૂછે છે તથા તેમના આવવાનું કારણ પૂછે છે. ત્યારે લેખક પણ જણાવે છે કે તેમનું કામ હતું, તેથી તે ત્યાં આવ્યા છે. હવે ત્યારબાદ તેમની વચ્ચે શું વાતચીત થાય છે તે હવે આપણે આવતા અંકમાં જોઈશું. તો ફરી મળીશું, આવજો.